નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ પાંચના ગુજરાતી વિષયના એકમ નવ કદરનો અભ્યાસ કરીશું કદર પાઠના લેખક દોલત ભટ્ટ છે કદર પાઠનો પ્રકાર લોકકથા છે પાઠની વાત કરીએ તો આ લોકકથામાં કથાનાયક વાલા કેસરિયાની કોઈપણ જાતની ઓળખાણ વગર મદદ કરવાની ભાવના અને ઉદારતા પ્રકટ થાય છે રાઘોબા અમરેલીના સુબા બન્યા પછી પોતાની આબરૂના રખેવાડને યાદ કરી કદર કરવાનું ભૂલતા નથી આ વાત અહીં લોકકથાની શૈલીમાં રજૂ કરવામાં આવી છે પાઠની સમજૂતી આ મુજબ છે કરણું કી નદી આમ તો નાનકડી પ્રવાહેય પાતળો પણ એનો કાંઠો બારેય માસ લીલો કુંજાર રહેતો કરણુકીનો કાંઠો ચરી એના ટોપરા જેવા પાણી પીને પશુઓ ગામમાં પાછા વળતા આવી રૂપકડી કરણુકીના કાંઠે ઘરણી ગામ આવેલું છે ઘરણી ગામ તો ખોબા જેવડું પણ એની રૂડપ ઉડીને આંખે વળગે એવી લેખક કહે છે કે કરણુકી નદી આમ તો સાવજ નાનકડી છે અને તેનો પ્રવાહ પણ પાતળો છે પણ એનો કાંઠો બારે માસ લીલો કુંજાર એટલે કે ઝાડ તેમજ વનરાજીથી ઘટાદાર હોય અને એ કર્ણુકીનો કાંઠો એટલે કાંઠે રહેલ ઘાસ ચરીને અને ટોપરા જેવું મીઠું પાણી પીને પશુઓ ગામમાં પાછા વળતા આવી રૂપકડી કર્ણુકી નદીના કાંઠે ઘરણી ગામ આવેલું છે ઘરણી ગામ આમ તો ખોબા ખોબાજવળું એટલે કે એકદમ નાનું જ છે પણ એની રૂડપ એની સુંદરતા ઉડીને આંખે વળગે એટલે કે તરત જ ધ્યાન પર આવે એવી છે ગામમાં વસનારા માણસો ઓલદોલ તેમાં સૌ કરતાં સવાયો એક આદમી વાલો જાતનો ચારણ તેનો ધંધો ઘોડા વેચવાનો અને લેવાનો નાનપણથી જ એને ઘોડા સાથે ભારે હેતપ્રીત અરબી પંજાબી કચ્છી અને કાઠિયાવાડી ઘોડાઓ વાલા કેસરિયાના તબેલામાં હણહણાટી કરે ઓલદોલ એટલે દિલાવર કર્ણુકી નદીના કાંઠે વસેલ ઘણી ગામમાં વસનારા માણસો દિલાવર હતા તેમાં સૌ કરતાં સવાયો નોખો તરી આવતો એક માણસ હતો જેનું નામ હતું વાલો તે જાતનો ચારણ હતો તેનો ધંધો એટલે તેનું કામ ઘોડા વેચવાનો અને લેવાનો હતો નાનપણથી જ એને ઘોડા માટે ઘોડાઓ સાથે ભારે હેત અને પ્રીત હતા તે અરબી પંજાબી કચ્છી અને કાઠિયાવાડી ઘોડાઓનો શોખીન હતો એ ઘોડાઓ વાલા કેસરિયાના તબેલામાં ખણાટી કરે એટલે કે એમનો અવાજ આવતો હોય તો વાલો કેસરિયો એકદી વડોદરામાં જઈને ઊભો રહ્યો મીટ મંડાતા જ મન ઠરી જાય એવા ઘોડા જોઈને સૌ રાજી રાજી થઈ જતા હજાર રૂપિયાની વાંસણી કેળે બાંધીને નીકળેલા કેસરિયાની વાંસળીમાંથી વાટ ખર્ચીમાં પાંચસો તો વપરાઈ ગયા હતા એક પણ ઘોડો ખપતો નહોતો એની કિંમત સાંભળીને સૌ પાછા વળી જતા મીટ માંડવી રૂઢિપ્રયોગનો અર્થ થાય છે નજર સ્થિર કરી જોઈ રહેવું ખપતો એટલે વેચાતો વાંસણી એટલે સિક્કા સાચવી રાખવાની પટ્ટા જેવી કોથળી જેને ઘોડાઓ પ્રત્યે ભારે હેત અને પ્રીત હતા એવો વાલો કેસરિયો એક દિવસે વડોદરામાં જઈને ઊભો રહ્યો અને મીટ મંડાતા જ મન ઠરી જાય મનને શાંતિ મળે તૃપ્તિ મળે એવા ઘોડાઓ જોઈને સૌ રાજી રાજી થઈ જતા હજાર રૂપિયાની વાંસળી કેળે બાંધીને નીકળેલા કેસરિયાની વાંચડીમાંથી વાટ ખર્ચીના એટલે કે રસ્તા પર જરૂરી હોય ખર્ચો કરવામાં જ પાંચસો રૂપિયા તો વપરાઈ ગયા હતા પણ એક પણ ઘોડો ખપતો નહોતો એટલે વેચાતો ન હતો એની કિંમત સાંભળીને સૌ પાછા વળી જતા એટલે આ ઘોડા એટલા અને સરસ હતા કે એમની કિંમત પણ વધારે હતી અને લોકો આ કિંમત સાંભળીને ઘોડાઓને ખરીદવાનો વિચાર માંડી વાડતા આખરે કેસરિયાએ વડોદરાને રામ રામ કરીને ઘરણી ભેગા થઈ જવાનો નિર્ણય કર્યો આખરે વાલા કેસરિયાએ વડોદરા મૂકીને ઘરણી ગામ ભેગા થઈ જવાનો એટલે કે પોતાને ગામ પહોંચી જવાનો નિર્ણય કર્યો વડોદરા ઉપર ભગવાન સુરજ દાદાના તેજ પથરાવા માંડ્યા છે જાતવંત પાંચ ઘોડાઓને દોરીને વાલા કેસરિયાએ વડોદરાને વેગડું મૂકવા પગ ઉપાડ્યા પાણી પંથા ઘોડાઓ અને પાછા વગર અસવારના પછી એની ચાલમાં પૂછવું શું કેસરિયાએ એક ઘોડા ઉપર રાંગ વાળી બાકીના પાંચે ઘોડાઓ એની ફરતા ચાલવા માંડ્યા જાયદી ખજૂરની પેશી જેવો વાન હાથ મૂકો તો લપસી જાય એવી સુંવાળી ચમકતી ચામડી કાંડ સોરીને દોઢે ચડાવતા જાતવંત એટલે ઊંચી ખાનદાન ઓલાદનું વેગડું એટલે જુદું કે અલગ પાણીપંથા એટલે પૂરના પાણીની ઝડપે દોડનાર ઘોડા રંગવાળી એટલે સવારી કરી વડોદરા ઉપર ભગવાન સૂરજદાદાના તેજ પથરાવવા માંડ્યા હતા એટલે કે સૂરજદાદા હવે દેખાવા લાગ્યા હતા અને જાતવાન પાંચ કોડાઓને દોરીને વાલા કેસરિયાએ વડોદરાને મૂકી અને પોતાના પગ ઉપાડ્યા ત્યાંથી ચાલવા માંડ્યું આ પાણીપંથા તે જ ઘોડાઓ અને પાછા એ અસવાર વગરના હતા એના પર કોઈએ સવારી કરી નહોતી પછી તો એની ચાલમાં પૂછવાનું શું હોય કેસરિયાએ એક ઘોડા ઉપર રાંગ વાળી એટલે કે પોતે સવારી કરી અને બાકીના પાંચે ઘોડાઓ એની પાછળ એની ફરતા થનગનતા ચાલવા માંડ્યા અને એનો જાદી ખજૂરની પેશી જેવો વાન હતો એ ઘોડાઓનો હાથ મૂકો તો લપસી જાય એવી સુંવાળી એમની ચમકતી ચામડી હતી અને કાન સોરીને દોઢે ચડાવતા એટલે કે સતર્ક થઈ જતા એવા આ સરસ ઘોડાઓ હતા જાણે ભગવાનને ઘરેથી મલમલ ઓઢીને આવ્યા હોય એવા ઘોડાઓ રમતે ચડ્યા છે લેખક કહે છે કે વાલા કેસરિયાના ઘોડાઓ હતા એ જાણે ભગવાનને ઘેરથી મલમલ ઓઢીને જે મુલાયમ કાપડ આવે છે મલમલનું ઢાકાનું વખણાય પણ છે કહેવાય છે કે એ એક તમારી અંગૂઠી મીટીમાંથી પણ આખી સાડી પસાર થઈ જાય એટલું મુલાયમ હોય છે તેવું સરસ માલમાલ ઓઢીને આ ઘોડાઓ આવ્યા હોય એવી રીતે એ ઘોડાઓ રમતે ચડ્યા હતા વાલાનું મન આજ વડોદરા માથેથી ઊઠી ગયું છે જટ પોતાના ગામ ઘરણી ભેગા થવા મનમાં અજંપો જાગ્યો છે પણ ઘરની કાંઈ ઘોડાને ઘરે થોડું છે અને ઉઠી જવું રૂઢિપ્રયોગનો અર્થ થાય છે અભાવ આવવો અથવા તો રસ ન રહેવો ઘોડાને ઘેર હોવું એટલે કે ખૂબ જ નજીક હોવું વાલા કેસરિયાનું મન આજે વડોદરા માથેથી ઊઠી ગયું છે એને તો ઝટ જલ્દી જલ્દી પોતાના ગામ ઘરણી ભેગા થવાના મનમાં વિચાર આવે છે એક અજંપો જાગ્યો છે પણ ઘરણી ગામ કંઈ ઘોડાને ઘેર થોડું છે એટલે કે એટલું નજીક થોડું છે કે તરત જ પહોંચી જવાય વાટ ખર્ચીની વધેલી પાંચસો રૂપિયાની વાંસણી કેળે બાંધી છે પોતાની ખોરાકી અને ઘોડાના જોગાણની જોગવાઈ એમાં ભલે ભાતીયે થઈ જશે એવી ધરપકડ હૈયામાં છે વડોદરાની બહાર પગ દીધો ત્યાં તો એક ખોરડામાંથી ગોદડા ઠામ વાસણ ઘરની નાની મોટી તમામ જણસોનો ઢગલો જાતે ભાડ્યો બે ઢગલા આગળ હાલ્યો ત્યાં નાના છોકરાના કાળજા કંપાવે એવા કાળા બોકાસા સંભળાણા કુણાહૈયાવાળા વાલા કેસરિયાથી ઘોડાની લગામ તણાઈ ગઈ તમાસો જોવા ટોળું ભેગું થયું હતું ઘોડેથી ઉતરીને ટોળાને વીંધીને વાલો ઘરની લગોલગ જઈને ઊભો રહ્યો જોતાં જ કેસરીઓ મામલો પામી ગયો લેણદારની ટાંપ ઉતરી હતી ગાભા ગોધડા ઠામ ઠીકરા ઠેબે આવતા હતા યુવાન મરાઠાના મોં ઉપર મસ વળી ગઈ હતી ટાંપ લઈને આવનાર શેઠ ઉપર વાલાએ નજરદ્રોબી સવાલ કર્યો ખોરાકી એટલે જીવન જરૂરિયાતની વસ્તુ જોગાણ એટલે ઘોડા બળદ વગેરેને ખાવાનું અનાજ કે ખાંડ ભલી ભાતીએ એટલે સારી રીતે બોકાસા એટલે રાડ કે બૂમ તાંપ એટલે ફોજ મસ્ત એટલે લાચારી નજર ધ્રોપવી એટલે નજરથી નજર મેળવવી વાટ ખર્ચી માટે વધેલા પાંચસો રૂપિયાની વાંસણી કેળે એટલે કમર પર બાંધી છે ને પોતાને ખાવા માટે તેમજ ઘોડાના જોગાણ માટે એટલે કે એના પણ ખાવા માટેનું ખાણ લેવા માટેની જોગવાઈ એમાંથી સારી રીતે થઈ શકશે એવી ધરપત એવી ધીરજ વાલા કેસરિયાના હૈયામાં છે વડોદરાની બહાર પગ દીધો ત્યાં જ એક ખોરડામાંથી નાના ઘરમાંથી ગોદડા ઠામ વાસણ ઘરની નાની મોટી તમામ જણસો એટલે વસ્તુઓનો ઢગલો એણે જોયો જાતે ભાડ્યો બે એક ડગલા આગળ હાલ્યો હશે ત્યાં નાના નાના છોકરાના કાળજા કંપાવે એવા કાળા અવાજ સંભળાણા અને કૂણા એટલે કે નરમ હૃદયવાળા વાળા કેસરિયાથી ઘોડાની લગામ આપોઆપ ખેંચાઈ ગઈ તમાસો જોવા માટે ટોળું ભેગું થયું હતું ઘોડેથી ઉતરીને વીંધીને વાલો ઘરની લગોલગ બાજુમાં જઈને ઊભો રહ્યો અને જોતાં જ એ એ મામલો પામી ગયો કે વાત શું છે લેણદારની ટાંપ એની ફોજ ઉતરી હતી અને ઘરના કપડાં વાસણ બધું ઠેબે આવતું હતું બધા એના પગમાં આવતું હતું યુવાન મરાઠો હતો એના મોઢા ઉપર ચારી દેખાતી હતી ફોજ લઈને આવેલા શેઠની નજર સામે નજર મેળવી અને વાલાએ એમને સવાલ કર્યો શેઠ કેટલા રૂપિયાનું લેણું આંકડો બોલો વાલો કેશરીઓ શેઠને કહે છે કે શેઠ કેટલા રૂપિયાનું લેણું છે કરજ છે એનો આંકડો તો બોલો ભાઈ તારો માર્ગ તારી રાહ જોવે છે હાલતો થા ત્યારે જે સામે શેઠ હોય છે એ કહે છે કે ભાઈ તારો માર્ગ તારો રસ્તો તારી રાહ જોવે છે વાટ જોવે છે માટે હાલતો થા શેઠના અવાજમાંથી તિરસ્કાર છૂટ્યો શેઠના અવાજમાં તિરસ્કાર હતો બાપ બોલો કેટલાનું લેણું આ છોકરાના આહુડા મારાથી જોવાતા નથી આહુડા એ તટપદો શબ્દ છે એનો અર્થ થાય આંસુ વાલો કેશરીઓ શેઠને કહે છે કે બાપ બોલો કેટલાનું લેણું છે આ છોકરાઓના આંસુ મારાથી જોવાતા નથી શેઠનો મિજાજ તરડાયો આવ્યો મોટો કેટલાનું લેણું દાતારનો દીકરો મિજાજ તરડાવો પ્રયોગનો અર્થ થાય અભિમાન આવવું શેઠ છે એને અભિમાન આવે છે અને એ વાલા કેસરિયાને કહે છે કે આવ્યો મોટો કેટલાનું લેણું એમ કહેવા વાળો જાણે કે દાતારનો દાનવીરનો દીકરો ન હોય ખેસ ફંગોડતા શેઠે કહ્યું બોલ રૂપિયા પાંચસોનું બિલ ભરવું છે અને શેઠ છે પોતાની ખેસ એ ફંગોડતા કહે છે કે બોલ રૂપિયા પાંચસોનું બિલ ભરવું છે એટલું આનું લેણું છે તું ભરી શકીશ એક પડને બીજી પડે કેસરિયાએ કેળેથી વાંસણી છોડી મૂળાના પતિકા જેવા પાંચસો ગણી દીધા ઉપરથી ફરિશ્તો ઉતર્યો હોય એવું જુવાન મરાઠાને લાગ્યું પ્રામાણિકતાની પછડી ઉપર પગ દઈને જીવતા યુવાન મરાઠા રાઘોબા ફાટી આંખે વાલા કેસરિયાને જોઈ રહ્યા ફાટી આંખે જોઈ રહેવું રુધિપ્રયોગનો અર્થ થાય અચંબા કે વિસ્મય સાથે જોવું બીજી ક્ષણે વાલો કેસરીઓ પોતાના કેળેથી વાંસળી છોડી અને મૂળાના પતિકા જેવા એટલે કે પાંચસોની સરસ નોટો ઘણી દે છે ઉપરથી ફરિસ્તો દેવદૂત ઉતર્યો હોય એવું જુવાન મરાઠા રાઘોબાને લાગે છે પ્રામાણિકતાની પછડી ઉપર પગ દઈને જીવતા એટલે કે ખુમારીથી જીવતા રાઘોબા ફાટી આંખે વાલા કેસરિયાને જોઈ રહે છે સદાય ખુમારીમાં તરબોળ રહેતા રાઘોબાના મનમાં કાઠિયાવાડી પાઘડીવાળો વાલો કોતરાઈ ગયો તમારું નામ નામ ભગવાનનું કામે ભગવાનનું બોલીને ઘોડે ચડીને હાલવાની તૈયારી કરતા કેસરિયાના ઘોડાની વાધ પકડીને ચુવાન મરાઠો બોલ્યો તમારું નામ ન આપો તો તમને મારા છોકરાના સમ છે વાધ એટલે ચામડાની દોરી હંમેશા ખુમારીમાં તરબોળ રહેતા રાઘોબાના મનમાં કાઠિયાવાડી પાઘડીવાળો વાલો કેસરીઓ એ કોતરાઈ જાય છે એની છાપ છોડી જાય છે એ એને પૂછે છે કે તમારું નામ ત્યારે વાલો એને કહે છે કે નામ પણ ભગવાનનું અને કામેય ભગવાનનું એમ બોલીને ઘોડે ચડીને એ ચાલવાની તૈયારી કરતો હોય છે ત્યારે કેસરિયાના ઘોડાની વાત પકડીને યુવાન મરાઠા એવો રાઘોબા બોલે છે જો તમે તમારું નામઠામ ન આપો તો તમને મારા છોકરાના સમ છે લાચાર બનેલા વાલાએ બે બોલ કીધા મારું નામ વાલો કેસરિયો ગામ મારું ઘરણી અમરેલી પરઘણાનું લ્યો રામે રામ બોલીને વાલાએ ઘોડાને હાંકી મૂક્યો મરાઠાના છોકરાના આંસુ લૂછીને નીકળેલા કેસરિયાએ રનોલીમાં એક કોડો વેચીને વાટ ખર્ચી કાઢી લીધી રાઘોબા જ્યારે વાલા કેસરિયાને પોતાના છોકરાના સમ આપે છે ત્યારે લાચાર બનેલ વાલો કેસરિયો એને બે બોલ એટલે કે બે લીટીઓ વાક્ય જેટલું જ કહે છે કે મારું નામ વાલો કેસરિયો છે મારું ગામ ઘરણી છે અને અમરેલી પરઘણું છે તો લ્યો રામે રામ એમ કહીને એ પોતાના ઘોડાને હાંકી મૂકે છે મરાઠાના છોકરાના આંસુ લૂછીને નીકળેલ કેસરિયાએ રનોલી ગામમાં એક ઘોડો વેચીને વાટ ખર્ચી એટલે કે રસ્તા પર જરૂરી ખર્ચ માટે પોતાની જોગવાઈ કરી લીધી વાત ઉપર દોઢ દાયકો ગઢથોલિયા ખાઈ ગયો હવે આ જે વાત બની હતી આ જે પ્રસંગ બન્યો હતો રાઘોબા નામના મરાઠા યુવાનના ઘરે કરજ માટે શેઠે પોતાના સમૂહ સાથે ઉતારો કર્યો હતો અને એમના વાસણ વગેરે બહાર ફેંક્યા અને વાલા કેશરિયાએ એમને મદદ કરી એ વાતને દાયકો એટલો કે દોઢ દાયકા જેટલો સમય થઈ ગયો હતો ઘરણી ગામ માથે પ્રભાતના તેજ પથરાવા માંડ્યા છે કરુણુકીના લીલા કુંજાર કાંઠા ઉપર બેઠેલા ભગવાન કરણેશ્વરના મંદિરમાં બ્રાહ્મણોના મંત્રોચ્ચાર ગુંજી ઉઠ્યા છે ખીલેથી છૂટીને ઢોર ધણમાં જઈ રહ્યા છે ઘરણી ગામ પર પ્રભાતના સવારના સૂર ઉગેલા સૂર્યના તેજ પથરાવા માંડ્યા છે અને કરુણુકીના લીલા કુંજાર કાંઠા પર બેઠેલા ભગવાન કરણેશ્વરના મંદિરમાં બ્રાહ્મણોના મંત્રોચ્ચાર કુંજી ઉઠ્યા છે મંત્રોચ્ચાર થઈ રહ્યા છે ખીલેથી છૂટીને ઢોર એટલે કે પશુઓ ધણમાં જઈ રહ્યા છે બરાબર એવે ટાણે ગામમાં અમરેલીના દસ ઘોડે સવાર દાખલ થયા કદાવર કાયા રાજના પોશાકમાં ઢંકાઈ ગઈ છે દરેકના ખભામાં જામનગરી ઝંઝાળિયું ઝૂલતી આવે છે મોં ઉપર પંથ કાપ્યાની ધૂળની જણ ઉડેલી છે આંખિયુંમાં રતાસ ફૂટેલી છે માથા ઉપરના સાફાના ખાખી છોગા પવનમાં ફગફગી રહ્યા છે બરાબર એ ટાણે એટલે કે એ સમયે ગામમાં અમરેલીના દસ ઘોડે સવારો દાખલ થયા કદાવર એટલે ખડતલ મજબૂત ઊંચું કાયા શરીર રાજના પોશાકમાં ઢંકાઈ ગઈ છે એટલે કે એ રાજ્યના કોઈ સૈનિકો હોય એવું લાગતું હતું દરેકના ખભા પર જામનગરી ઝંઝાડિયું ઝોલતી આવતી હતી મોઢા ઉપર પંથ કાપ્યાની ધૂળની ઝીણી રજ ઉડેલી દેખાતી હતી આંખોમાં રતાશ હતી અને માથા ઉપરના સાફામાં ફેંટા એના ફેંટાના ખાખી છોગા હવામાં ફગફગી રહ્યા હતા ઉડી રહ્યા હતા અણધાર્યા રાજના સિપાહીઓ ગામમાં આવેલા ભાડી માણસો હેપતાઈ ગયા અણધાર્યા ઓચિંતા એકાએક રાજના સિપાઈઓને ગામમાં આવેલા ભાડીને જોઈને માણસો હેપતાઈ ગયા એમને આશ્ચર્ય થયું વાલા કેસરિયા નામનો માણસ ક્યાં રહે છે સિપાઈએ પૂછ્યું આ સિપાઈઓ પૈકી એક સિપાઈએ પૂછ્યું કે વાલા કેસરિયા નામનો માણસ ક્યાં રહે છે બાપુ આથમણા બારનું ખોરડું કડાય ઈ એનું એટલે કોઈ એક માણસે જવાબ આપ્યો કે ભાઈ આથમણા એ પશ્ચિમ તરફનું બારનું ખોરડું નાની ઓરડી અથવા તો મકાન જે દેખાય છે કડાય છે એ એનું છે આંખના પલકારામાં ઘોડાઓ વાલાની ડેલી આગળ આવીને ઊભા રહ્યા પગ પછાડતા અરબી ઘોડા ઉપર આરૂઢ થયેલા અસવારના સરદારે દણક દીધી વાલા કેશરિયા આંખના પલકારામાં એટલે કે થોડી જ વારમાં ઘોડાઓ વાલાની ડેલી આગળ આવીને ઊભા રહી ગયા અને પગ પછાડતા અરબી ઘોડાઓ ઉપર સવાર થયેલા અસવારના સરદારે એક રાડ પાડી દણક દીધી વાલા કેશરિયા દી ઉગ્યામાં અજાણ્યો સાથ સાંભળ્યો પણ દાંતણ પાણી પરવારી ઓસરીની કોરે બેસી ભગવાન સૂરજની સ્તુતિ કરતા વાલાએ જવાબ ન દીધો ત્યાં તો બીજો સાથ સંભળાણો વાલા ઘરમે હે દી ઉગ્યામાં એટલે કે હજી સવાર જ થઈ હતી અને ત્યારે અજાણ્યો ન સાંભળેલો સાદ અવાજ સંભળાયો પણ દાંતણ પાણી કરી અને પરવારીને ઓસરીની કોરે બેસીને ભગવાન સૂરજની સ્તુતિ કરતા એટલે પૂજા પાઠ કરતા વાલાએ જવાબ ન દીધો ક્યાં તો બીજો સાથ સંભળાણો એટલે કે ફરીથી બીજી બૂમ પડાય કે વાલા ઘર મેં હે વાલો ઘરે છે બીજા સાદે પછવાડાના વાડામાં વાસીદુ કરતા કેસરિયાના ઘરવાળા આવીને બોલ્યા છે તો ઘરમાં પણ રાજના સિપાહીને જોઈને આઈ જરા વિચારમાં પડી ગયા સાત એ રાજના સિપાઈ આ આંગણે આવ્યાનું જાણ્યું નથી આ શું જ્યારે બીજી બૂમ કોઈકે પાડી ત્યારે પછવાડે પાછળના વાડામાં વાસીદું એટલે કે છાણ સાથેનો કચરો ભેગો કરતા કેસરિયાના ઘરવાળા એમના પત્ની આવીને બોલ્યા કે એ છે તો ઘરમાં પણ રાજના સિપાહીઓને એટલે રાજ્યના સિપાહીઓને જોઈને આવી એટલે તેઓ જરા વિચારમાં પડી ગયા સાત પેઢીમાં એ રાજ્યના સિપાહીઓ આંગણે આવ્યા નથી તો આ શું થયું ક્યું બોલતા નહીં વાલાની માળા પૂરી થઈ ગઈ ઉઠીને ડેલીએ આવ્યો આવો બાપ આવો સિપાહીએ કહ્યું કેમ બોલતો નથી ત્યાં સુધીમાં તો વાલા કેસરિયાની માળા જે કરતો હતો તે પૂરી થઈ તેથી તે ઉઠીને ડેલીએ આવ્યો અને કહે છે કે આવો બાપ આવો તું મેરા નામ વાલા કેસરિયા હા બાપ હું જ વાલો એટલે સિપાહી બોલે છે કે અને સરદાર કહે છે કે તારું જ નામ વાલો ને એટલે એ કહે છે કે હા બાપ હું જ વાલો છું તુમકો અભિને અભી સુબાને અમરેલી બોલાયા હૈ મને ત્યારે જે સરદાર છે એ કહે છે કે તને હમણાં ને હમણાં જ સુબાએ અમરેલી બોલાવ્યો છે એટલે વાલો કેસરીઓ કહે છે કે મને એને આશ્ચર્ય થાય છે તુમકો સુબાકા ફરમાન હૈ અભિને અભી વાલા કેસરિયા કો હાજર કરો અરે બાપ કાંક ભૂલ થતી લાગે છે હું તો ઘોડાનો સોદાગર સુબો મને તેડાવે એ માન્યામાં નથી આવતું મેં કાંઈ રાજનો ઘનો કર્યો નથી જે સરદાર છે એ કહે છે કે સુબાનું ફરમાન છે તને તને હમણાં ને હમણાં હાજર થવાનું છે ત્યારે વાલો કેસરીઓ કહે છે કે તમારી કંઈક ભૂલ થતી લાગે છે હું તો ઘોડાનો સોદાગર છું અને સુબો મને તેડાવે એ વાત તો માન્યામાં આવે એવું જ નથી એટલે એ વાત મને સાચી લાગતી નથી અને મેં તો કોઈ રાજ્યનો ગુનો પણ કર્યો નથી ફરમાન હે ચલો સિપાહીની આંખ કરડી થઈ હાલો બાપ કંઈ રાજના તેડાને પાછું થોડું ઠેલાશે એટલે સરદાર કહે છે કે ફરમાન છે આદેશ છે ચાલો અને સિપાહીની આંખ કરડી થાય છે એટલે કે ગુસ્સાથી એની આંખ લાલ થઈ જાય છે ત્યારે વાલોકેસરીઓ કહે છે કે હાલો બાપ કંઈ રાજના તેડાને એમના આમંત્રણને પાછું થોડીને ઠેલી શકાશે વાલાએ કસવાળું કેડ્યું પહેર્યું માથે પાઘડી મૂકીને સિપાઈ સાથે ઘોડે ચડ્યો જાતા જાતા આઈને કહેતો ગયો કે સાંજે પાછો વળી આવીશ ઉપાધિ કરતા નહીં કસવાળું કેળિયું એટલે દોરીવાળું અંગરખું જેમાં બટનને બદલે દોરી વપરાતી હોય એવું વાલા કેસરિયાએ કસવાળું કેળ્યું પહેર્યું અને માથે પાઘડી મૂકી અને એ સિપાહી સાથે ઘોડે ચડ્યો એટલે કે જવા માટે રવાનો થયો અને જાતા જાતાં એ આઈને કહેતો ગયો કે સાંજે પાછો વળી આવીશ ઉપાધિ એટલે કે અહીં ચિંતા કરશો નહીં જગદંબા તમારી ભેર કરે એટલે આઈ એમને કહે છે કે જગદંબા તમારી ભેર કરે તમારી સાથે રહે તમને મદદ સહાય કરે બપોર ટાણે વાલા કેસરિયાને લઈને સિપાહીઓ સુબાની કચેરીમાં આવી ભૂગ્યા બપોરના સમયે બપોરના ટાણે વાલા કેસરિયાને લઈને સિપાહીઓ સુબાની કચેરીમાં આવી પહોંચ્યા કાગડોળે રાહ જોતાં સુબાએ વાલાને પગથિયા ચડતો જોઈને દોટ મૂકી કાગડોળે એટલે આતુરતાથી રાહ જોતા સુબાએ વાલા કેસરિયાને પગથિયા ચડતા જોઈને દોટ મૂકી આવો આવો કેસરિયા બોલતા બાત ભરી લીધી વાલો કેસરિયો ઘડીક વાર મૂંઝાણો આ તે સુબો મારી ઠેકડી કરે છે કે શું બાવડું પકડીને પરખો પડક ગાદી માથે બેસાડી સુબો બોલ્યો કેસરિયા મને ઓળખ્યો આવો આવો કેસરિયા એમ કહેતા બોલતા બાથ ભરી લીધી એટલે કે બેટી પડ્યા અને વાલો કેસરિયો આવા લીધે થોડીક વાર ઘણીકવાર મૂંઝાણો અને એને લાગ્યું કે આ સુબો મારી ઠેકડી કરે છે શું મારી મજાક કરે છે પછી બાબડું પકડીને એમની બા પકડીને સુબાએ એને પડખો પડખ એ પોતાની બાજુમાં જ ઘાદી પર બેસાડ્યા અને પૂછ્યું કેસરિયા મને ઓળખ્યો મનમાં થયું સુબાના મનમાં કંઈક ગેરસમજણ લાગે છે પણ ઠરેલ દિલનો વાલો કશુંએ બોલ્યો નહીં વાલા કેસરિયાના મનમાં થયું કે આ સુબાના મનમાં કંઈ ગેરસમજણ લાગે છે એટલે કે એ કદાચ મને ઓળખ્યા નથી મને બીજો કોઈ ધારી બેઠા છે પરંતુ એ ઠરેલ દિલના એટલે શાંત મગજના હતા તેથી તે કંઈ બોલ્યા નહીં અને શું થઈ રહ્યું છે તે માટે વાટ જોતા હતા મૂંગા થઈને બેઠેલા વાલાની ભરી કચેરીમાં તારીફ માંડી સૂબો બોલ્યો મૂંગા એટલે કે શાંત થઈને બેઠેલા વાલાની ભરી કચેરીમાં ભરે દરબારે તારીફ એટલે કે વખાણ કરી અને સુબો બોલ્યો વાલા કેસરિયા તું તો મારી આબરૂનો રખેવાટ છો તે દિવસે કેળેથી વાંસળી છોડીને પાંચસો ચૂકવ્યા ન હોત તો હું અમરેલીનો સૂબો નહોત હવે મને ઓળખ્યો હું રાઘોબા આ જ અમરેલીનો સૂબો છું બોલ તારી સી કદર કરું વાલા કેસરિયા તું તો મારી આબરૂનો રખેવાટ છો મારી આબરૂ રાખનાર છો તે દિવસે જો તે કેળેથી તારી વાંસળી છોડી અને પાંચસો રૂપિયા ચૂકવ્યા ન હોત તો હું આજે અમરેલીનો સૂબો ન હોત હવે મને ઓળખ્યો ને હું રાઘોબા છું આજે અમરેલીનો સૂબો છું બોલ તારી સી કદર કરું એટલે કેવી રીતે કદર કરું મારી કદર મારે મોઢે બોલાવો એટલે હાઉ એટલે વાલો કેસરિયું કહે છે કે મારી કદર એટલે કે મારું જે સન્માન તમે બધાના મોઢે કર્યું છે એ જ બસ છે અરે હું શેર શુદ્ધ મરાઠો છું કદર કરવાનો વખત આવે ને કદર કર્યા વગર રહું તો તો મલક મને ફાટ્ય કે લે કેસરિયા વડોદરા રાજના મારી માથે ચારે હાથ છે રાજમાં મારો પડ્યો બોલ ઝીલાય છે રાઘોબા વાલા કેસરિયાને ભરી સભામાં કહે છે કે હું તો શુદ્ધ મરાઠો છું અને કદર કરવાનો વખત આવે સમય આવે અને હું કદર કર્યા વગર રહું તો તો મને ફટ છે મને ધિક્કાર છે માગી લે કેસરિયા વડોદરા રાજના મારી પર ચારે હાથ છે એટલે કે એ મારા પર મહેરબાન છે મારા ઉપર એમની રહેમ દ્રષ્ટિ છે રાજમાં મારો પડ્યો બોલ જીલાય છે એટલે હું જે કહું એ થાય છે મારી આજ્ઞાનું પાલન થાય છે અમીરાતમાં ઉછરેલા કેસરિયાની જીભને ટેરવે માગવાના બોલ આવ્યા નહીં અમીરાતમાં સુખસાહેબીમાં ઉછરેલા કેસરિયાના જીભને ટેરવે એટલે એના મોઢામાંથી માગવાના બોલ બોલાયા નહીં એના તાંબાનું પતરું લાવો કચેરીના કબાટમાંથી તાંબાનું પતરું હાજર થયું એમાં લેખ મંડાણો ગાયકવાડ તાબાનું ઘરણી ગામ વાલા કેસરિયાને યાવત ચંદ્ર દીવા કરો બક્ષીશ તિથિ તારીખને રાજની મહોર લાગી રાઘોબાએ હુકમ કર્યો કેસરિયાને માન મર્તબા સહિત ઘરણી પુગાડો યાવત ચંદ્ર દીવા કરો એટલે સૂર્ય અને ચંદ્ર જ્યાં સુધી હોય ત્યાં સુધી એલા એટલે કે એ તાંબાનું પત્રું લાવો લઈ આવો કચેરીના કબાટમાંથી તાંબાનું પત્રું હાજર કરવામાં આવ્યું અને એમાં લેખ મંડાણો એટલે કે લખાયો ગાયકવાડ તાંબાનું એટલે ગાયકવાડ હેઠળનું એના આદિન ઘરની ગામ વાલા કેસરિયાને યાવત ચંદ્ર દિવા કરો સૂર્ય અને ચંદ્ર જ્યાં સુધી હોય ત્યાં સુધી રૂપે ભેટ રૂપે આપવામાં આવે છે એના પર તારીખ અને રાજની મહોર લગાવીને રાઘોબાએ હુકમ કર્યો કે વાલા કેસરિયાને માન મરતબા સહિત સન્માનપૂર્વક ઘરણી ગામ ઉગાડો એટલે કે પહોંચાડો આજે પણ વાલા કેસરિયાના વંશજો અમરેલી જિલ્લાના ઘરણી ગામમાં વસે છે અને આજ સુધી વાલા કેસરિયાના વંશજો છે તે અમરેલી જિલ્લાના ઘરણી ગામમાં રહે છે અહીં આપણી પાઠની સમજૂતી પૂરી થાય છે ફરી મળીશું નવા વિડીયો સાથે આભાર